तो गुजरात ની અંદર મહિલાઓનું શું સ્થાન છે તે વાતનો ઉલ્લેખ આ કાર્યક્રમની અંદર નરેન્દ્ર મોદીએ ખાસ કર્યો હતો। આ તમામ મુદ્દા પર છણાવટ આગળ વધારી વિજાનજી આપની પાસે આ માહિતી ખાસ કરીને ગુજરાતના 300 જેટલા ગામડાઓમાં મહિલાઓનું નેતૃત્વ છે આ એક રાગ આ સમગ્ર બેઠકની અંદર આવ્યો છે શું કહેવું છે આપનું। એક મને આંસુ આવે છે કારણ કે આમ તો આપણે નંબર 1 નંબર 2 ની વાત કરીએ છીએ 18000 ગામ છે ગુજરાતમાં 18000 માંથી 300 એટલે એક જ પોઈન્ટ કે પરસેન્ટ આવતો હશે અને એટલે ઇટ ઇઝ લાઈક આઈ વુડ નોટ લાઈક ટુ સકે ફ્લોરિફાઈડ કે ભાઈ આ બહુ મોટી વાત છે કારણ કે 300 માં એક સમરસ કર્યું છે એટલે ગામની બધી મહિલાઓ પંચાયત કે જે બી હોય એક પ્રમુખ કે જે હોય તે લોકો બધી મહિલાઓ છે એટલે આઈ મીન ટુ બી વેરી ઓનેસ્ટ મને આ સ્પીચ આપણે વુમેન્સ ડે વખતે સ્પીચ ના આપતો હોય હું મારા જેવા કોઈ વુમેન્સ ડે વખતે સ્પીચ આપ્યા કે ભાઈ અમે અમૂલની વાત કરીએ લિજ્જત પાપડની વાત કરીએ અગર તમે લિજ્જત પાપડની વાત કરો તો મેં થોડા દિવસ પહેલા પેપરમાં વાંચ્યું હતું કે લિજ્જત પાપડના જે ફાઉન્ડર હતા એમને બિચારાના કેવી દશા છે એ આઈ થિંક વી શુડ ટોક અબાઉટ ધ હ્યુમન રિસોર્સ ઇન્ડેક્સ અગર ઇફ આઈ ટોક ઇટ બેક અત્યારે જે જે સાહેબે કોઈ બહુ સરસ વાત કરી કે આપણે અત્યારે ફિક્કી વુમેન્સ ઓર્ગેનાઇઝેશનમાં બેઠા છીએ જે બહેનો આ બધું ખબર છે આમાં કોઈ નવી વાત નથી નવીનતા નથી અગર આપણે લેટેસ્ટ કે આ મારા ગામની બહેનો એમ કરીએ સારી વાત છે હું ઇન્ક્લુઝિવ ગ્રોથ માટે છું પણ અગર હું એની અગર 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 હું એ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જોતી હોઉં તમારો ક્વેશ્ચનના પોઈન્ટ ઓફ વ્યૂથી તો અમારી અત્યારે એમએલએ એસેમ્બલીની ચૂંટણી ગઈ આપણે સાહેબ તમારી પાર્ટીએ કેટલી બહેનોને ટિકિટ આપી મારે એ પૂછવું છે અગર આપણે 35% અને 50% ની વાત કરતા હોઈએ તો મને એ બતાવો કે તમે કેટલા બહેનોને ચૂંટણી આપારે ટિકિટ આપીને કેટલા બહેનો જેમ આજ મુદ્દે તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ રીતે એક બિલ પાસ કરાયો છે 50% મહિલા અનામતનું પણ રાજ્યપાલને વાત કરતી પડી છે આપણે આપણે બેન બેન વાળી વાતો નહીં કરી લેટ્સ વેન ઇટ ઇઝ પોલિટિક્સ વેન ઇટ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ ધ ઇન્ડિયન ફોર ધ બેનિફિટ ઓફ ઇન્ડિયા વી ટોક ઇન ધેટ લેવલ બેન ભલે આપણા ગવર્નર બેન છે એમાં કોઈ ડાઉટ નથી પણ એમાં હવે મેં વાંચ્યું નથી એ બિલ એટલે ખાલી એક અગર એટલું જ ખાલી સ્ટેટમેન્ટ નથી એમાં બીજા 4 લૂપોલ્સ હશે જેના લીધે બિલ અત્યારે કદાચ સ્ટોપ થયું હોય અને એને એનું પ્રોસિજર થયું હશે કોઈ ચીજ સ્ટોપ નથી તો પ્રોસિજર જાય રિવર બેક થાય કે ભાઈ આમાં આટલા તમે ચેન્જીસ કરો એક્ટના કે જે બી હોય એટલે કમિંગ બેક ટુ દેટ પોઈન્ટ અત્યારે આપણે બેન બેનની વાતો ના કરીએ અગર આ પોઈન્ટની વાત કરી હોય તો એમાં 100% અગર 50% પંચાયતને એમાં બધામાં કરવાની છે રાઈટ ને લોકલ સ્થાનિકમાં થશે ને બીજી સ્ટેટ્સ બી કરી રહ્યું છે કારણ કે અલ્ટિમેટલી એક ફેક્ટ છે દુનિયાનો ફેક્ટ છે કે 45% બહેનો છે વર્લ્ડમાં ઇફ યુ કેનોટ ગ્રો યોર ઇકોનોમી કેનોટ ગ્રો અગર તમે એ 45% બહેનોને તમારા સહભાગી સાથીદાર નહીં બનાવો તો એટલે અગર આપણે અગર મેં બીજી વાત કે ઇટ ઇઝ વર્લ્ડનો ફેક્ટ છે મેં રિસર્ચ નથી કરી કે બહેનોની શું કાબિલિયત છે એક તો ધેર વેરી ગુડ ઇન મલ્ટીટાસ્કિંગ અગર તમે બહેનોને જોશો તો લોકો મલ્ટીટાસ્કિંગમાં બહુ સારા છે બીજા ધેર કમ્પેશનેટ પેશનેટ ઓનેસ્ટ કેન હેન્ડલ ફાઇનાન્સ વેરી વેલ હવે આ બધું એટલા માટે કહી રહી છું કે આ બધી રોકેટ સાયન્સ આપતી હતી પણ જ્યારે બહેનો પોતાના સેલ્ફથી આ ઘડે છે અને બહેનો માટે બહુ ઇમ્પોર્ટન્ટ બીજી વાત તો કે આમ કહેવાય કે નોલેજ ઇઝ પાવર પણ વિઝડમ ઇઝ સુપર પાવર કારણ કે બહેનોને જેને કીધે ને ભણ્યા પણ ગણ્યા નહીં એટલે બહેનોને બહુ જ્ઞાન છે બિલકુલ આ તમામ મુદ્દે આપણી સાથે સુરતથી સાંસદ દર્શનાબેન જરદોશ પણ જોડાયા છે દર્શનાજી આપની પાસે આ માહિતી ખાસ કરીને જ્યાં સુધી 50% મહિલા અનામત બિલની વાત છે ગુજરાતમાં મુખ્યપ્રધાન મોદી આનો ખાસ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે રાજ્યપાલ એક મહિલા રાજ્યપાલના વાંકે અટકી પડ્યું છે આ તમામ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો હું સૌપ્રથમ તો મને ખબર નથી કે સામે કઈ આ બેન વાત કર્યા છે હું થોડી ઘણી વાત મારા ધ્યાન પર આવી છે અને એમણે એમ કહ્યું કે એમએલએ ની અંદર કેટલી ટિકિટ આપી તો કેટલી બેનો કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવી છે અને કેટલી બેનો ભાજપમાંથી ચૂંટાઈને આવી છે કદાચ એ પોતે જોતા નથી લગતા અને એની સાથે કહું તો લોકસભાની અંદર પણ જે બિલ રાજ્યસભામાંથી પાસ થઈને લોકસભામાં આવ્યું નથી હજુ એ હજુ કોંગ્રેસ પાર્ટી લાવવાની એમના વડા સોનિયા ગાંધીના નેતૃત્વમાં પણ હજુ એમણે પ્રયત્ન પણ નથી કર્યા જ્યાં બધી જ પાર્ટીઓ તૈયાર છે અને તે જગ્યા ઉપર પણ વિધાઉટ રિઝર્વેશન 33%ના રેશિયો નહીં ગણીએ તો પણ 3 બહેનો અમે ચૂંટાઈને ગઈ છે 3 બહેનોને ટિકિટ મળી હતી અને 3 બહેનો ચૂંટાઈને એટલે 100% રિઝલ્ટ અમે આપ્યું છે લોકસભામાં અને એ જ રીતે વિધાનસભાની અંદર પણ મારા ધ્યાન પ્રમાણે 11 જેટલી બહેનો ચૂંટાઈ છે ભારતીય જનતા પાર્ટી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ પણ જોડાયા છે વુમન એક્ટિવિસ્ટ રુઝાનબેન પણ જોડાયા છે આપનો જે પ્રશ્ન છે રુઝાનબેન ને પૂછવા માંગીશું રુઝાનજી આપ શું કહેશો મારે અત્યારે પોલિટિકલ કરવું નતું આ મેં મોદી સાહેબ ની સ્પીચ પર બોલ્યું મેં રાહુલજી ની સ્પીચ પર હતો તો એમ કહેતા ને એટલે તમે પોલિટિક્સ માં શું આ તો કહો ચોર ખરાબ અરે ચોર તો ચોર કેવાય એટલે ચોરી કરીએ કે ન ચોરી કરીએ કહો ચોર ખરાબ વાત નથી બેઠી અગર હું રાહુલજી ની સ્પીચ માં બેસત ને તો 100% માર્ક આ મુદ્દો ઉઠાવત પણ આજે હું મોદીજી ની સ્પીચ માં બેસી છું એટલે લેટ અસ નોટ પોલિટિસાઇઝ ઇટ નો બટ આપણે
5% ની વાત કરી રહ્યા છો તેના ઉપર બોલી રહી છું. કેટલી ટિકિટો આપી બહેનો ને? હા, વિધાનસભા પરિણામ ક્યાં છે? તમે તો ટિકિટ પણ નથી આપવા તૈયાર થતા. નિયમ તમામ બાબતોની પાસે આપનું વ્યૂ જણાવો.